गांधीनगर गुजरात नू ग्रीन सिटी विविध सेक्टर्स में वहेंचायेलू सुनियोजित सिटी प्राचीन सिंधु संस्कृति नी झलक आपतू आधुनिक सिटी हवे बनी रहू छे स्मार्ट सिटी। गांधीनगर ने तेनी ओळख मळी छे राष्ट्रपिता महात्मा गांधी जी ना नाम पर थी। गुजरात ना आ पाटनगर नु निर्माण थयु हतु वर्ष 1960 मा। आ शहर पोताना आगवा टाउन प्लानिंग हरियाणा विस्तारो अने अनेकविध आकर्षणों ना कारणे गुजरात नी शान छे अने आज शान हवे वधु झड़हड़शे स्मार्ट सिटी ना गौरव थी। कारण के केंद्र सरकार नी स्मार्ट सिटी योजना मा गांधीनगर नो समावेश करवामां आव्यो छे। राज्य सरकार द्वारा दूरंदेशी आयोजन ना परिणाम स्वरूपे स्मार्ट सिटी अंतर्गत गांधीनगर शहर मा स्टॉर्म वॉटर ड्रेनेज, साइकिल ट्रैक तथा साइकिल स्टैंड, कम्युनिटी टॉयलेट, रिसाइकल वॉटर नेटवर्क वगैरह जेवा विकासलक्षी कामों माटे आयोजन करेल छे। आजे ज्यारे तमाम नागरिको देशना पनौता पुत्र श्री नरेंद्र मोदी ना जन्मदिन नी उजवणी करी रह्या छे त्यारे स्मार्ट सिटी अंतर्गत गांधीनगर शहरना लोको माटे 24 कलाक पीवाना पाणीनी सुविधा पूरी पाडवा माटे सरकार श्री द्वारा रूपिया 229 करोड़नी योजना मंजूर करवामां आवी छे, जेनू आज रोज मुख्यमंत्री श्री विजयभाई रूपाणीनी उपस्थितिमां देशना गृहमंत्री श्री माननीय अमित शाहना हस्ते खातमुहूर्त करवामां आवी रह्युं छे। आखा भारतभरमां गांधीनगर पहेलुं शहर हशे જ્યાં સમગ્ર વિસ્તારમાં 24/7 પાણી વિતરણની યોજનાનો અમલ થયેલ હોય। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના સંનિષ્ઠ પ્રયાસો અને દૂરંદેશી આયોજનનું પરિણામ છે કે આજે આ યોજના ગાંધીનગરના લોકો માટે સુવિધાની સર્વાણી બનીને આકાર લઈ રહી છે। ગાંધીનગરની સ્થાપના થઈ ત્યારે અહીંના લોકો માટે પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે અહીંના પાતાળ કૂવા હતા। નર્મદા મુખ્ય કેનાલનું નિર્માણ થયા પછી ગાંધીનગર શહેરને વર્ષ 2005માં નર્મદા બલ્ક પાઇપલાઇનથી જોડવામાં આવ્યું। ગાંધીનગર શહેરને હાલ દૈનિક 6.5 કરોડ લીટર પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, જેને વધારીને દૈનિક 16 કરોડ લીટર પાણી પૂરું પાડી શકે તેવી માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવનાર છે। વર્તમાન સમયમાં ગાંધીનગર શહેરને 24 કલાક પાણી પૂરું પાડવા માટેની આ યોજનાનું મુખ્ય સ્ત્રોત નભોઈ હેડવર્ક્સથી ગાંધીનગર તરફ આવતી બલ્ક પાઇપલાઇન આધારિત છે। આ યોજનામાં ગાંધીનગર તેમજ તેની આજુબાજુના ગામો કે જે આગામી સમયમાં મહાનગરપાલિકા સાથે ભળવાની સંભાવના છે તેવા ગામોની સંભવિત પાણીની જરૂરિયાતને પણ ધ્યાનમાં લેવામાં આવી છે। આ યોજનામાં શહેરીજનોની પાણીની જરૂરિયાત 150 લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિદિન લેખે લીધેલ છે અને આ ઉપરાંત સચિવાલય, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમોની પાણીની જરૂરિયાતનો પણ સમાવેશ કરેલ છે। આ યોજના વર્ષ 2049 સુધીમાં અંદાજિત 6.75 લાખ જેટલી વસ્તી માટે બનાવવામાં આવી છે, જેની વર્તમાન ક્ષમતા 81 MLD, વચગાળાની ક્ષમતા 115 MLD અને વર્ષ 2049 માટેની ક્ષમતા 166 MLD છે। આ યોજના અંતર્ગત સરિતા ઉદ્યાન હેડવર્ક્સ અને ચરેડી હેડવર્ક્સથી પાણી પૂરું પાડવામાં આવશે। આ યોજના લૂપ નેટવર્કના સિદ્ધાંત પર છે, જેમાં બંને લૂપ વચ્ચે ઇન્ટરકનેક્ટિવિટીની જોગવાઈ કરવામાં આવી છે। આ યોજનાના મુખ્ય ઘટકો છે સરિતા ઉદ્યાન હેડવર્ક્સ ખાતે 45 MLD ક્ષમતાનો પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, ચરેડી હેડવર્ક્સ ખાતે 35 MLD ક્ષમતાનો પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, સરિતા ઉદ્યાન હેડવર્ક્સ અને ચરેડી હેડવર્ક્સ ખાતે 7 MLD ક્ષમતાના ભૂગર્ભ પાણીના ટાંકાઓ, 600 થી 1500 mm 27 કિલોમીટર લંબાઈની બલ્ક પાઇપલાઇન, 80 થી 500 mm 324 કિલોમીટર લંબાઈની લૂપ પાઇપલાઇન અને 58,000 વોટર મીટર। આ યોજનાની તમામ કામગીરી 36 માસમાં પૂરી કરીને આ શહેરના દરેક ઘરમાં પૂરતી માત્રામાં અને પૂરતા પ્રેશરથી નળ મારફતે 24 કલાક પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેમજ દરેક ઘરમાં વોટર મીટરની જોગવાઈ રાખવામાં આવેલ છે, જેથી જરૂરિયાત મુજબ પાણી વપરાશ કરનારને ઓછું બિલ ભરવું પડે અને જરૂરિયાત કરતા વધુ પાણી વપરાશ કરનારનું નિરીક્ષણ કરી શકાય। એટલે કે ગાંધીનગરના લોકો માટે
सुविधा अने सरलताना उपहार समिया योजना आ स्मार्ट सिटीना लोकोने पाणीनो स्मार्ट यूज करता शीखवाड़शे। माननीय मुख्यमंत्री श्री विजयभाई रूपाणी द्वारा शहरी विस्तारमां पण दरेक घरमां पीवानुं पूरतुं पाणी उपलब्ध थाय ते माटे कटिबद्ध आयोजन करेल छे। તાજેતરમાં રાજ્યના શહેરી વિસ્તારમાં જેટલા ગેરકાયદેસર પાણીના જોડાણ છે તેને કાયદેસર કરવા અંગે ઝુંબેશ ઉપાડેલ છે, જેથી કરીને પાણીની વિતરણ વ્યવસ્થા સુદૃઢ થશે। સ્માર્ટ સિટી ગાંધીનગર હવે પીવાના પાણીમાં પણ સ્માર્ટ થશે। 24 કલાક પાણી સુવિધાની સરવાણી।